સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના કાકરોડ રોડ ઉપર આવેલી આદર્શ સોસાયટી આગળ એક બિલ્ડરે નિયમોનો ભંગ કરી કોમ્પ્લેક્સ બનાવી દેતા સ્થાનિક સોસાયટીના રહીશો વિરોધ નોંધાવીને અનેક જગ્યાએ રજૂઆત કરી હતી. હિંમતનગરના કાંકરોલ પાસે આવેલા આદર્શ સોસાયટીના આગળ અક્ષર એવન્યુ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. રોડ પર બનાવેલા અક્ષર એવન્યુ કોમ્પ્લેક્સને સોસાયટીના આગળ 10 ફૂટ જેટલી જગ્યા હોવી જોઈએ, પરંતુ 2 ફૂટ જગ્યા રાખતા સોસાયટીના રહીશો વિરોધ નોંધાવ્યો હતો. જો કે 2020 દરમિયાન કોમ્પ્લેક્સની શરૂઆત થતાની સાથે સ્થાનિક આગેવાન કાંકરોલ પંચાયતથી લઈને સીએમપીએમ સુધી અરજીઓ કરીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોમ્પ્લેક્સનું જ કામ હજુ ચાલુ છે. આદર્શ સોસાયટીની આગળ સર્વે નંબર 771માં બિલ્ડરે નિયમના વિરુદ્ધ કોમ્પ્લેક્સને કામ કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આમ તો કાંકરોલ પંચાયત અગાઉથી કોમ્પ્લેક્સના માલિકને સ્ટે ઓર્ડર પણ આપવામાં આવ્યો છે, પરંતુ કોમ્પ્લેક્સનું કામ બંધ થવાનું નામ નથી લેતું, જેથી સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે તેવી આશા રાખીને બેઠા છે. જોકે ગેરકાયદેસર કોમ્પ્લેક્સ નિયમ વિરુદ્ધ બનાવી દેવામાં આવતા સ્થાનિક લોકોને તંત્ર દ્વારા માપણી થાય તેવી માંગ કરી છે. દિલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. હિંમતનગર આવેલા કાંકરોલ સીમની 771 સર્વે નંબરમાં અમારા મકાન આવેલા છે, જે સોસાયટી આદર્શ મહેલ છે, જેની આગળ અશોકભાઈ નાથાભાઈ જે કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે, જેની અરજી કોમ્પ્લેક્સ બનતા સ્ટાર્ટ બી નહોતું થયું એના પહેલાંથી અમે અરજીઓ સ્ટાર્ટ કરેલી છે. 2020થી અમે અરજીઓ કરેલી હિંમતનગરમાં કલેક્ટર ઓફિસ, DLR ઓફિસ, કાંકરોલ પંચાયત, દરેક જગ્યાએ અમે અરજીઓ આપવા છતાં બી કોમ્પ્લેક્સના લીગલી જે બનાવવાના નિયમો હોય એ પ્રમાણે બનાવવામાં ન આવતા 2020થી સ્ટાર્ટ કરેલું, 2021માં એને કોમ્પ્લેક્સ ચાલુ કરી દીધેલું, છતાં અમે પાછી અરજીઓ સ્ટાર્ટ કરી DLR, કલેક્ટર ઓફિસ, ગાંધીનગર CMO, PMO, દરેક જગ્યાએ અરજી આપવા છતાં પણ કોઈ તંત્ર અમારું આ જોવા આવતું બી નથી અને લીગલ કઈ રીતે બને છે એ જોવા બી નથી આવતા, ને એ માપણી કરવા આવે છે. અમારા મકાનની પાછળની સાઈડે, મતલબ બાજુમાં, જે સરકારી રૂલ્સ પ્રમાણે કોમ્પ્લેક્સમાં 10 ફૂટ જગ્યા હોવી જોઈએ, એની જગ્યાએ એને 2 ફૂટ જગ્યા મૂકેલી છે. પંચાયતે એને સ્ટે ઓર્ડર બી આપેલો છે, છતાં પણ એ કામ કાર્યરત રાખે છે. અમારી રજૂઆતો કરવા છતાં ઘણી બધી અરજીઓ કરી અમે, RTR બી કરી, પણ તંત્ર દ્વારા અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળતો. અને અમારે આજે થશે કાલે થશે એવા ધક્કા મૂકીને જ પ્રશ્નો આવે છે.